नमस्कार दोस्तों, मैं हूं शान और आप देख रहे हैं SR न्यूज गुजरात। अहमदाबाद क्राइम ब्रांच सीपी साहब की सूचना मुजब गरबानी पहला विशेष चेकिंग करी रही छे अने एमा हवे माहिती हती अने खास करीने डीसीपी क्राइम अजीत राजन अने एनी टीमो द्वारा अलग अलग एरियामां माहिती मेळवामां आवता हता અને ગઈકાલે આ માહિતીને અનુસંધાને ત્રણ અલગ અલગ હથિયાર ધારાનો કેસ કરવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે। પહેલા કેસમાં 6 જેટલા હથિયાર, 2 આરોપી સાથે અને 24 કારતૂસ સાથે ક્રાઇમ બ્રાન્ચે આ 2 આરોપીનો, જેનો નામ છે કિશોર કુમાર પંચાલ, કાંતિલાલ ઇન્દુલાલ પંચાલ, જેનો કેકે પણ કહીએ છે, અને વિક્રમકુમાર પ્રતાપજી પડિયાર, બંને ગુજરાતનો રહેવાસી છે, એક બનાસકાંઠાનો છે બંને, અને આ લોકો હથિયાર માનસિંહ ચિખલીકર મધ્યપ્રદેશનો રહેવાસી છે, થાર જિલ્લાનો, ત્યાંથી લઈને અહીંયા આવતા હતા। પોલીસ એનો રોક્યો, તરાશી કર્યો અને એના પાસેથી 6 જેટલા હથિયાર કબજે કરવામાં આવે છે। અહીંયા આ કોને કોને આપવાનો છે, પોતે વાપરવાનો હતો, શું શું એનો મનસા છે, અત્યારે એની પૂછપરછ ચાલુ છે। બીજા કેસ માં પણ આરોપી જગદીશલાલ ઉર્ફે જેકે છે, એના પાસેથી પણ એક પિસ્તોલ, 12 કારતૂસનો કબજે કરવામાં ક્રાઇમ બ્રાન્ચે સફળતા મેળવી છે। અને ત્રીજો કેસ છે, એમાં રહેવાસી છે આમીન રફીકભાઈ મેમન, જો સરખેજનો રહેવાસી છે, એના પાસેથી પણ 1 પિસ્તોલ અને 3 લાઈવ કારતૂસ મેળવામાં સફળતા મેળવી। અત્યારે આ ટેકનિકલ એનાલિસિસ ચાલુ છે, આ લોકો અહીંયા કોને કોને સંપર્કમાં હતો અને એનો શું પ્લાન હતો। ભૂતકાળ જોઈએ તો કિશોર કેકેને વિરુદ્ધમાં 4 ગુના છે, કેકે પંચાલ અને વિરુદ્ધમાં 12 ગુના છે અને વિક્રમ હાય નમસ્કાર, મેં હું અલી અસગર ઓર આપ દેખ રહે હૈ SR ન્યૂઝ ગુજરાત। પ્લીઝ લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર કરો।